સુરેન્દ્રનગર પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે સ્થાનિકોએ સમાન સુવિધા અધિકાર યાત્રાનું આયોજન કર્યું. છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નંબર 6માં સફાઈ, લાઇટ, રોડ, રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. વોર્ડમાં 1200થી વધુ અનુસૂચિત જાતિ પરિવારો રહે છે અને આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકો અને રહીશોએ વિરોધ કર્યો. મહત્વનું છે કે વોર્ડ નંબર 13માં રહેતા રહીશોને પાલિકા દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે વોર્ડ નંબર 6માં આ સુવિધાઓનો અભાવ જોવા મળે છે. સ્થાનિકોએ પાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ ન આવતા વિવિધ બેનરો સાથે વિરોધ કરાયો અને ડીજેના તાલ સાથે બાઇક રેલી યોજી વિરોધ કર્યો હતો. 5 વર્ષની અંદર ખાલી અમને રોડ, રસ્તા અને પાણી આટલી જ સુવિધા આપો, બીજું કઈ ન આપો, છતાં આ લોકો અમને એવી માનસિકતા હોય કે ગમે તે હોય સાંભળતા નથી. એનું કોઈ પણ જાતની અસર પડશે. અમે અત્યાર સુધી તો ચૂંટણીમાં એમને આવકારીએ છીએ અને ચૂંટાઈ ગયા પછી ભૂલાર પણ કરીએ છીએ, આ બધો જ અમે વિધિ કરીએ છીએ, છતાં અમારું ધ્યાન નથી દેતા. તો હવે પછી ચૂંટણીમાં કોઈ પણ અહીંયા કાર્યકર આવશે તો અમે એનો બહિષ્કાર કરશું અને અહીંયા મીટિંગ પણ અમે થવા દઈશું. સુરેન્દ્રનગર શહેર અને એ શહેરનો વોર્ડ નંબર 6 વર્ષોથી અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને આ તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો સદંતર અભાવ છે. અહીંયા અનુસૂચિત જાતિ અને માલધારી સમાજના લોકો વસે છે. મને લાગે છે કે આ નગરપાલિકાની માનસિકતા કંઈક જુદા પ્રકારની છે અને પરિણામે આ તમામ પ્રકારની સુવિધાઓથી આખો વિસ્તાર વંચિત છે. ચોમાસાની અંદર આ વિસ્તાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં હોય છે. અમારા સભ્યશ્રીઓ પણ રજૂઆત કરીએ છીએ, એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી અને સદંતર અસુવિધાના વિરોધની અંદર આ જન આક્રોશ છે. સમાન નાગરિક, સમાન સુવિધા, સમાન અધિકાર અને એની અધિકાર યાત્રા લઈ અને સંતોષ પાર્કથી કલેક્ટર કચેરી સુધી ગયા છીએ. અમે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ અમે અમારો અધિકાર પત્ર આપવાના છીએ, આપ્યું છે, અને માનનીય સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને પણ અમારું અધિકાર પત્ર આપ્યું છે. નળ સે જલનું કામ ચાલુ છે અને એનું ટેસ્ટિંગ થવાનું તૈયારીમાં છે. એવી જ રીતે ગ્રેનેજનું કામ અમારે અત્યારે, પહેલા 3-4 નગરપાલિકાનું ભેગું હતું, એમાંથી છૂટું કરીને જીયુડીસી અત્યારે અમારા માટે સુરેન્દ્રનગરને અલગ આપી રહી છે અને એ પછી એ ટેન્ડર થશે અને સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6 થી લઈને લગભગ 3-4 વોર્ડમાં એવું કામ બાકી છે. એટલે ગ્રેનેજનું કામ એ થશે, એટલે બે કામ થવાના અને ત્યાર પછી રોડ રસ્તા કરવામાં આવશે.